ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત નાટ્ય લેખક, સાહિત્યકાર, નાટ્ય સંશોધક અને મીડિયા ટીચર હસમુખ બારાડી એક અલગ તરહના લેખક અને અનોખો વ્યક્તિત્વ ધરાવતા હતા. સફેદ દાઢી, કાળા ચશ્મા, પાછળ ચમકતી બે આંખો, ઘેઘૂર અવાજ અને તેમના વ્યક્તિત્વનો ભાગ બની ગયેલી પાઇપ એમને અલગ ઓપ અને ઓળખ આપતા. તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ, પછી તે સાથે કામ કરી ચૂકેલા સહકર્મી હોય, તેમના હાથ નીચે નાટ્ય કે મીડિયાની તાલીમ લઈ ચૂકેલા વિદ્યાર્થી હોય, શ્રોતા હોય, તેમના વ્યક્તિત્વ, અવાજ અને નાટ્ય અંગેના તેમના આગવા વિચારોથી હંમેશા પ્રભાવિત હતા. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં જન્મેલા કુટુંબના સૌથી મોટા પુત્ર હસમુખભાઈને પોતાના કૌટુંબિક વ્યવસાયમાં રસ નહોતો અને પિતાજીની થોડી નારાજગી વોરીને પણ નાટકોમાં પોતાના રસને અનુરૂપ કારકિર્દી બનાવી. મોસ્કો જઈ થિયેટરનો અભ્યાસ અને બ્રેક્થ ઉપર સંશોધન પણ કર્યું. અનેક પ્રલોભનો હોવા છતાં મોહમાયી નગરી મુંબઈને બદલે ગુજરાતને કાર્યક્ષેત્ર બનાવી, ગુજરાતી નાટ્યને, નાટ્ય પ્રવૃત્તિને દ્રઢ બનાવી, અનેક નવા પ્રયોગો કર્યા અને નાટકો લખ્યા. રાજકોટ, વડોદરા, દિલ્હી આકાશવાણી અને મોસ્કો રેડિયોની કારકિર્દી પછી તેમણે ઇસરો પીજમાં ફિલ્મ નિર્માતા દિગ્દર્શક તરીકે ફરજ બજાવી, સાથે સાથે નાટ્ય લેખન કર્યું અને ગરાજ સ્ટુડિયો થિયેટર અને થિયેટર મીડિયા સેન્ટરની સ્થાપના પણ કરી. થિયેટર મીડિયા સેન્ટર આજે નાટકોના પ્રોડક્શન, પ્રયોગો, નાટ્ય વિષયક પુસ્તકોની લાઇબ્રેરી, ભારતભરમાં વિશેષ એવું નાટ્ય સંગ્રહ સ્થાન, પુસ્તક પ્રકાશન અને અનેક વિદ્યાર્થીઓને નાટ્ય તાલીમ આપી ગુજરાતની એક અગ્રગણ્ય નાટ્ય સંસ્થા ગણાય છે.